Hello friends, welcome to the next video lecture of automobile transmission and mechanism. Atyar sudhi ma apne automobile transmission and mechanism na ghana bada modules upload kari chukya chhe. Jo tame bada video na joya hoy to tame bada video apna playlist ma jine joi sako chho. To ajna video ma apne joishu plate clutch athva to single plate clutch. હવે આને સિંગલ પ્લેટ ક્લચ કેમ કહેવામાં આવે છે? આની અંદર એક જ ફ્રિક્શન પ્લેટ આવેલી હોવાથી આને સિંગલ પ્લેટ ક્લચ કહેવામાં આવે છે. આ ક્લચની મિકેનિઝમ સમજવી હોય તો આની આ બાજુ એન્જિન લાગશે, આ બાજુ ગિયરબોક્સ લાગશે, ક્લિયર છે? અને એન્જિનનો પાવર ગિયરબોક્સ બાજુ ટ્રાન્સફર થયા રાખશે, જે પ્રમાણે આ ફરતું રહે એ પ્રમાણે પાવર ટ્રાન્સફર થઈ શકશે, ક્લિયર છે? હવે આની અંદર જોશો તો આ જે છે એ એન્જિન પાર્ટ્સ આવશે, આ લીવર આવશે અને આ રિટર્ન સ્પ્રિંગ કહેવાશે. હવે તમને એમ થશે રિટર્ન સ્પ્રિંગનું કામ શું? તો તમે જ્યારે પણ બી ક્લચ ઓપરેટ કરો છો અથવા ક્લચને જ્યારે પેડલ પ્રેસ કરો છો તો રિટર્ન આવવા માટે તમારે ક્લચને છોડવાની જાતે રિટર્ન લાવવાની જરૂર પડતી નથી, એ ઓટોમેટિક જ પાછો જાતે આવી જાય છે. તો એ જે જાતે પાછો આવવાની જે પ્રોસેસ છે એનું કારણ છે આ રિટર્ન સ્પ્રિંગ. જેમ કે અહીંયા આપણે જોઈએ તો આ લીવર દબાઈએ તો આ ક્લચ થયો ડિસએન્ગેજ, ક્લિયર છે? આ ડિસએન્ગેજ થયો તો પાછો જાતે કઈ રીતે આવશે? તો હું છોડી દઈશ તો જાતે જઈ જશે, એના માટે મારે આમ પાછો કોઈ ધક્કો મારવાની જરૂર પડતી નથી, ક્લિયર છે? હવે આપણે સમજીએ કામ કઈ રીતના કરે છે. તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો આ જે ભાગ છે, આ જે અંદરનો જે ભાગ છે અહીંયા આગળનો, આ જે છે આની ફ્રિક્શન સરફેસ કહેવાય. ફ્રિક્શન સરફેસ એટલે કેવી સરફેસ? કે અહીંયા જે છે આ તમે અહીંયા જોઈ શકો છો, તો આ જે પોર્શન જે છે એની અંદર અહીંયા જે છે એસ્પેટોસનું મટીરિયલ, ફ્રિક્શન મટીરિયલ હોય છે. એસ્પેટોસ મીન્સ લાકડા જેવું એક મટીરિયલ આવે છે જેનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કઈ રીતના પ્રોસેસ થશે? અહીંથી પાવર ટ્રાન્સમિટ થાય છે, આ એન્ગેજ પોઝિશન છે એની, એટલે કે અહીંથી પાવર ટ્રાન્સમિટ ગિયરબોક્સ બાજુ થઈ રહ્યો છે, ક્લિયર છે? હવે ડિસએન્ગેજ પોઝિશનમાં શું થશે? તો માની લો કે તમે ક્લચ લીવર દબાવ્યું, ક્લચ લીવર દબાવતા આ પાવર ટ્રાન્સમિટ થવાનો બંધ થઈ જશે. કેમ? કારણ કે આ વખતે ફેરવતા ખાલી જમણી બાજુનું પૈડું ફરશે, ડાબી બાજુનું પૈડું ફરતું નથી, ક્લિયર છે? તો આ જે છે એની ડિસએન્ગેજ પોઝિશન કહેવાય. ડિસએન્ગેજ પોઝિશનમાં એન્જિનનો પાવર ગિયરબોક્સ સુધી ટ્રાન્સફર થતો નથી, ક્લિયર છે? તો આ હતો સિંગલ પ્લેટ ક્લચ. આને પ્લેટ ક્લચ પણ કહેવાય છે કારણ કે આની અંદર એક જ પ્લેટ આવેલી હોય છે. આ જે પ્લેટ છે એને ફ્રિક્શન પ્લેટ કહેવાતી હોય છે. ઇન જનરલ આપણી ફોર વ્હીલ્સ જેટલી બી વ્હીકલ્સ આવે છે કે જેમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન હોય છે એની અંદર આ ટાઈપ્સનો ક્લચ યુઝ થાય છે, ક્લિયર છે? અને આ ઇન જનરલ સિંગલ પ્લેટ ક્લચ જે કહેવાય છે એ આપણા ઘણા બધા વ્હીકલમાં યુઝ થાય છે. બીજી એક વસ્તુ આ જે છે આ જે પોર્શન છે એને રિલીઝ બેરિંગ કહેવાતી હોય છે, ક્લચ રિલીઝ બેરિંગ. જનરલી અત્યારે ડિઝાઇનમાં ઘણા બધા ચેન્જીસ થઈ ગયા છે, આ રિલીઝ બેરિંગ પણ અંદરના પોર્શનમાં પ્રોવાઈડ કરવામાં આવેલી હોય છે જે ગિયરબોક્સને અંદરથી ઓપરેટ કરી શકતી હોય છે. તો આ હતો આપણો સિંગલ પ્લેટ ક્લચ. જો આ વિડીયોમાં કંઈ ક્વેરી, કંઈ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કમેન્ટમાં લખી શકો છો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું મલ્ટીપ્લેટ ક્લચ. મલ્ટીપ્લેટ ક્લચ કઈ રીતના કામ કરે છે અને કઈ રીતના વર્કિંગ પ્રોસિજર છે એ બધું આપણે આમાં સમજીશું. Thanks for watching this video. Have a great day ahead. Thank you.